नमस्कार विद्यार्थी मित्रों, घणा बधा विद्यार्थीओनी एवी रजूआत हती के धोरण 12 एकाउंट अने स्टेट बन्ने विषय में जे 30% अभ्यासक्रम रद्द थई गयेलो छे अने बाकी जे 70% अभ्यासक्रम रहेलो छे एना अलग मुद्दा पाड़ीने एनी अलग पॉकेट डायरी मळे तो अभ्यास में वधु सरळता पड़े, एटला माटे मैं जे 30% अभ्यासक्रम निकली गयेलो छे ए अभ्यासक्रम बाद करीने बाकीना अभ्यासक्रमनी 70% अभ्यासक्रम जे छे एनी पॉकेट डायरी बनावेली छे। ए डायरी तमे कई रीते मेळवी शकशो? आ डायरीनी अंदर पहला तो जे जूनी ब्लू प्रिंट हती ए काढी नाखेली छे, 70% प्रमाणे जे ब्लू प्रिंट छे एकाउंट माटेनी अने स्टेट माटेनी ए बन्नेनो समावेश करेलो छे। एकाउंटमां जे विद्यार्थीओने मात्र पास थवू छे तो ए लोकोने कया कया प्रकरणों उपयोगी छे अथवा तो कया कया प्रकरणोमां એને વધારે મહેનત કરે તો ઓછી મહેનતે સારા ગુણા લાવી શકાય એ માટેનું પાસ થવાનું પંચામૃત પણ મૂકેલું છે। આ ઉપરાંત 12 એકાઉન્ટની અંદર ઉદાહરણ અને સ્વાધ્યાયના કયા કયા દાખલા મહત્ત્વના છે કે જે દાખલા તમારે સૌથી પહેલાં ગણવાના છે આ દાખલાનો સમાવેશ પણ આ ફાઇલની અંદર કરેલો છે। ત્યાર પછી જે ક્રમ અનુસાર બધા પ્રકરણો છે એ પ્રકરણોની અંદર જે 30% પ્રમાણે નીકળી ગયું છે એ બાબતોનો સમાવેશ આની અંદર કરેલો નથી। ભાગ 1 અને ભાગ 2 બંનેના તમામે તમામ પ્રકરણો જેમાં નીકળી ગયા છે એ 30% અભ્યાસક્રમ પ્રમાણે એ બધા જ આમાં બાદ થયેલા છે। પોકેટ ડાયરીને બને એટલી મેં ક્ષતિરહિત બનાવવાનો પ્રયત્ન કરેલો છે, છતાં કોઈ જગ્યાએ કોઈ માઇનોર એવી ભૂલ હોય તો મને જાણ કરવા વિનંતી કે જેથી હું એ નવા વર્ષની અંદર સુધારી શકું। ગુણોત્તરના જે સૂત્રો બે પદ્ધતિના નીકળી ગયેલા છે એ પણ આનામાંથી કાઢી નાખેલા છે। ત્યાર પછી વાત કરીએ તો આંકડાશાસ્ત્રની અંદર પણ 70% અભ્યાસક્રમ પ્રમાણેની જે બ્લુ પ્રિન્ટ છે એ બ્લુ પ્રિન્ટ મૂકેલી છે। 70% અભ્યાસક્રમ કપાયા બાદ જે સૌથી મહત્ત્વના દાખલા છે, જે દાખલા સૌથી પહેલાં ગણવાના છે એ દાખલાનો સમાવેશ પણ આની અંદર કરેલો છે, તો એ દાખલા તમારે સૌથી પહેલાં ગણી લેવાના છે અને ત્યારબાદ મૂકેલું છે તમામ સ્ટેટના 70% અભ્યાસક્રમ મુજબના સૂત્ર। હવે આ ડાયરી તમે કઈ રીતે મેળવી શકશો? કોઈ પણ વિષયનું કોઈ પણ સાહિત્ય મેળવવું હોય તો એ તમામે તમામ સાહિત્ય એ મારા બ્લોગ સ્પોટ ઉપર મળે છે, ત્યાંથી તમે મેળવી શકશો। એડ્રેસ લખેલો છે www.pratikkakadia.blogspot.com। આ વેબસાઇટ પર તમે સર્ચ કરશો એટલે ધોરણ 12 અપડેટ કરેલી નવી 70% પ્રમાણેની પોકેટ ડાયરી તમને મળી શકશે। આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી સાબિત થશે અને પોકેટ ડાયરીથી તમે ઘણી બધું ઓછી મહેનતમાં સારું એવું શીખી શકશો। આભાર।